ઉમરગામ તાલુકાની સરોંડા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂપિયા 5 લાખના ખર્ચે નવનિર્મિત સોલાર મિની ડ્યુઅલ પંપ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આદિવાસી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા યોજના એની અંદાજિત રકમ 4.98 લાખ એટલે 5 લાખ જેટલી થવા જાય છે. એના જે મેઇન કમ્પોનન્ટ છે એમાં સોલરનો એક સૂર્યશક્તિથી આધારિત સબમર્સિબલ પંપ છે, એમાં મોડિફાઈડ સિલિન્ડર સાથેનો હેન્ડપંપ છે અને 3000 લિટરની પીવીસીની ટાંકી સાથેનું સ્ટ્રક્ચર ઉપર આપણે ટાંકી મૂકી છે. આ યોજનાથી જે લાભ થાય છે કે આ સૂર્યશક્તિથી ચાલતું હોવાના કારણે સૂર્યશક્તિથી જે સોલરની પ્લેટ મૂકેલી છે એનાથી સોલર સબમર્સિબલ પંપ ચાલશે અને એનાથી ટાંકીમાં પાણી એની મેળે ભરાશે અને એ ટાંકીમાં ભરાયેલું પાણી આપણે અલગ અલગ સ્કૂલમાં આપણે 5 સ્ટેન્ડપોસ્ટ આપ્યા છે, એ સ્ટેન્ડપોસ્ટ મારફતે આપણે એ છોકરાઓને લાભ મળશે. અને એ બાળકોને જ્યારે અમે નાના હતા ત્યારે લગભગ કોલેજ સુધી ગયા ત્યાં સુધી સ્વેટર જોયું નહીં હતું અમે, એટલે તેનું ચિંતન મંથન કરીને આજના સમાજમાં આંગળી ચીંધીને પુણ્ય કમાવા જેવું છે. તો દાતાઓને રિક્વેસ્ટ કરી કે મારા આદિવાસી બાળકોને સ્વેટર મળે તે માટે તમે દાન આપો, અને દાતાઓએ દાન આપ્યું. એ લોકોને આમંત્રિત કર્યા હતા પણ એમનું કેવું છે દાનનું મહત્વ ઘટી જાય છે એટલે ગુપ્ત દાન કરીએ છીએ અમે તમારા ટ્રસ્ટમાં, અને તમારા ટ્રસ્ટ દ્વારા તમે બાળકોને સ્વેટર આપો. માનનીય મંત્રી સાહેબને અમે કહ્યું કે આવું કામ કરી રહ્યા છે, તો એમણે કીધું કે તરત વ્યસ્ત કાર્યક્રમ હતો તેમાં વચ્ચે કાર્યક્રમ ગોઠવી દીધો કે આવું સરસ કાર્ય હોય તો અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીશું કરીને. ઉત્તર ભારતની અંદર ખૂબ બરફ પડ્યો અને આજે સવારે 11 માણસો મરણ પામ્યા. ઠંડી 2 દિવસની અંદર આપણે ત્યાં પણ પુષ્કળ આવવાની છે. એવા સંજોગે આજે આ નાના છોકરાઓને કપડાં વિતરણ કરવામાં આવે, સ્વેટર વિતરણ કરવામાં આવે, એ આ સમયના અનુકૂળતા એ ખૂબ જ મહત્વનું છે. અને એટલા માટે માન્ય શ્રી રમેશભાઈ અને નરોત્તમભાઈને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે આ પ્રકાર સેવાના કામની અંદર આપણે જોડાય એ આપણે કર્તવ્ય દ્રષ્ટા પણ છે. સાથે સાથે આરોગ્ય દ્રષ્ટિએ પણ આપણે તેટલી જ કાળજી લેવી જરૂરી છે. ઘણી વખતે ગામની અંદર નાની સરખી બીમારી પણ આપણે રહ્યા આદિવાસી એટલે એ બીમારી લઈને કેટલાય દિવસ કાઢી નાખીએ અને જ્યારે વધી જાય ત્યારે આપણાને ઘણો બધો ખર્ચો કરવા પડતો હોય છે. એવા સંજોગે આજે ડૉક્ટર માણેકપોર્ટ પણ અહીંયા આવ્યા છે, એટલે આંખની તપાસ, ચામડીની તપાસ, તાવ આવતો હોય તેની તપાસ, નાની સરખી કોઈ ગુપ્ત બીમારી હોય એ પણ શરમ રાખ્યા સિવાય કહેવાનું કે જેથી મોટા રોગની અંદર સંભળાવીએ તે પહેલાં નાના રોગથી આપણાને બેનિફિટ મળે એ પ્રકારનું કામ આપણે અહીંયા કરવા માટે એક આરોગ્ય શિબિર પણ અહીંયા રાખવામાં આવી છે.